ભાજપના પૂર્વ શહેર ઉપપ્રમુખ અને પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પીવીએસ શર્માએ ભાજપમાંથી તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. પીવીએસ શર્માએ છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા, પરંતુ છેલ્લા 3 વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી હાસ્યમાં ઢકેલાઈ ગયા હોય તેવી સ્થિતિમાં જોવા મળી હતી. નવેમ્બર 2020ના તેમના પર પડેલી ઇન્કમટેક્સ રેડ બાદ ફરિયાદ નોંધાતા ચર્ચામાં આવ્યા હતા. ભાજપ નેતા પર ઇન્કમટેક્સની રેડને લઈને માહોલ ગરમાયો હતો. ગુના નોંધાયા બાદ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. રેડના કારણે જે રોષમાં પીવીએસ શર્માએ રાજીનામું આપ્યું હોવાની વ્યવસ્થા રાજીનામાના પર ઠાલવી છે. વિધાનસભાની ચૂંટણીને લઈ હવે ખૂબ જ માહોલ ગરમાયો છે. કયો હોદ્દેદાર કયો નેતા શું નિર્ણય લે છે તે અંગેની કહી કહેવું શક્ય નથી. ક્યાં રાજકીય પ્રતિસ્પર્ધાઓ તો ક્યાંક આંતરિક દુશ્મની કારણે પક્ષ પલટાયો થઈ રહ્યા છે. પીવીએસ શર્મા ભાજપથી છેલ્લા 2.5 વર્ષથી અળગા રહ્યા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી તેણે પોતાનું રિઝન આપી દીધું હતું. રાજીનામું આપતી પોસ્ટ તેમણે કરી દેતા ભાજપ અને શહેરના તમામ લોકોને બાબતની જાણ થઈ હતી. પીવીએસ શર્મા પૂર્વ સરકારી ઇન્કમટેક્સ અધિકારી રહી ચૂક્યા છે અને ખૂબ જ હોશિયાર પણ માનવામાં આવે છે. સરકારી નોકરી છોડીને તેમણે રાજકારણમાં પોતાનું કેરિયર બનાવવાનું ક્ષેત્ર નક્કી કર્યું હતું. પીવીએસ શર્માએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા બાદ સીઆર પાટીલના ખૂબ જ નજીક માનવામાં આવતા હતા. તેઓ શહેર ભાજપના સંગઠન અલગ અલગ હોદ્દા ઉપર રહી ચૂક્યા છે, પ્રવક્તા પણ રહી ચૂક્યા છે અને તેઓ સુરત શહેરના ઉપપ્રમુખ પણ હતા.